જિગ્નેશ, ટેકનિકલી આપનો શું વ્યૂ બની રહ્યો છે આ સ્ટોક્સ પર? જી નિશા, ફ્યુચર કન્ઝ્યુમર રિટેલ નો સ્ટોક છે એ એકચ્યુઅલી એ પોતાના બુલિશ ઝોનમાં છે. અત્યારના કરેક્ટ થઈને આ સ્ટોક છેલ્લા બે દિવસથી નીચે આવતો હતો અને નીચેની તરફ એને પોતાનું લોઅર લેવલ 9.65 એટલે 9.50 રૂપિયાની આસપાસ એ સપોર્ટ લેતો હતો. જ્યાં સુધી આ કાઉન્ટર 9.50ની ઉપર રહેશે ત્યાં સુધી એ બુલ્સના હાથમાં રહેશે અને અને મને એમ લાગે છે કે ઉપરની તરફ આ કાઉન્ટર સરપ્રાઇઝ મૂવ પણ આપી શકે છે. પરંતુ ફ્યુચર રિટેલની વાત કરીએ તો આ સ્ટોક બેરિશ છે અને પોતાના નેગેટિવ ઝોનમાં છે. અત્યારના જે કંઈ બી ઉછાળા મળી રહ્યા છે એ જે લોકો આ કાઉન્ટરમાં હોય તેમને બહાર નીકળવા માટેના ઉછાળા છે અને એ ડેડકેટ બાઉન્સથી વધારે મને કંઈ દેખાતું નથી. એટલે તમે જે બે કાઉન્ટરની વાત કરી એમાંથી ફ્યુચર કન્ઝ્યુમર આઈ થિંક એ ટ્રેડિંગ બેટ તરીકે પસંદ કરી શકાય. ઓકે, અહીંયા એક ટ્રેડિંગ બેટ તરીકે પસંદ કરી શકાય અને ડેડકેટ બાઉન્સ તરીકેની ટ્રેન્ડ લાઇન અહીંયા જોઈ રહ્યા છે. સાથે જ આજે જો બીજા કાઉન્ટર્સ જોઈએ અહીંયા કે જ્યાં આપણે મિડકેપ લેવલ ઉપર સારી મુવમેન્ટ દેખાય છે એમાં એક જેકે પેપરનું કાઉન્ટર જિગ્નેશ ખાસ કરીને જુઓ તો એક સારા એવા મોમેન્ટમ સાથે અહીંયા આપણને મોમેન્ટમ દેખાય છે. અને બીજું કાઉન્ટર છે જ્યાં અત્યારે આપણે જોઈએ તો એક સારી મોમેન્ટમ પ્લે થતી દેખાય છે જેએસએલ સ્ટેનલેસ. ખાસ કરીને આના વિશે પૂછવા માંગીએ છીએ પહેલાં, કારણ કે અત્યારે 50 દિવસથી મૂવિંગ એવરેજ અહીંયા બ્રેક થતી દેખાય છે, ફંડામેન્ટલ ન્યૂઝ બેસ અહીંયા મૂવમેન્ટ આવતી દેખાય છે અને વોલ્યુમ પણ જોઈએ તો ઓલમોસ્ટ તેની જે એવરેજ વોલ્યુમ છે તેના કરતાં સારા એવા બિલ્ડઅપ થતા અહીંયા દેખાઈ રહ્યા છે. જગદીશ, શું આઉટલુક રહેશે અહીંયા જેએસએલ સ્ટેનલેસ માટે? જી હા વિક્રમ, જીએસએલ સ્ટેનલેસ નું કાઉન્ટર ઘણું બેરિશ છે કારણ કે લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે અને જે રીતના એ 20/8 થી 8મા મહિનાથી 11મા મહિના સુધીમાં બહુ ક્વિકલી કરેક્ટ થયું છે. હું નથી માનતો કે આ કાઉન્ટરમાં એને લઈને કોઈ વ્યૂઅરે ખરીદારી કરવી જોઈએ. અત્યારમાં પણ ઉપરના લેવલ આ કાઉન્ટરમાં મળે તો એમાંથી નીકળી જવાનો જ સમય છે. આ કાઉન્ટર 35 ની ઉપર 36 37 38ના લેવલ ધારો કે બતાવે તો એ નીકળવા માટે આઈ થિંક નિર્દેશ છે. એટલે એ કાઉન્ટરને અત્યારના વ્યૂઅરે અવોઇડ કરવું જોઈએ.